ઓગસ્ટ માસ માટે કહેવાય છે કે કિંગ્સ આર બોર્ન ઇન ઓગસ્ટ, સોરી ઇવન કિંગ મેકર્સ. આજ માસમાં ક્રાંતિવીર કૃષ્ણનો જન્મોત્સવ આવે છે, તો ઓગસ્ટ ક્રાંતિના કાયમી મુસાફરનો પણ. જી હા, 21 ઓગસ્ટ એટલે 3 વાર લોકસભા અને 5 વાર રાજ્યસભામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર અહેમદભાઈ પટેલનો જન્મદિવસ. સંયમ, સાદગી અને સાલસભર્યા સ્વભાવથી લોકોના દિલમાં સ્થાન મેળવનાર ભરૂચના પનોતા પુત્રનો અવતરણ દિવસ. આજથી 42 વર્ષ પહેલા પોતાના કોલેજ કાળથી કોંગ્રેસમાં સક્રિય થયેલા અહેમદ પટેલ આજે કોંગ્રેસમય થઈ ગયા છે. તેમ નહીં, કોંગ્રેસ અહેમદ પટેલમય થઈ ગઈ છે. અદ્દલ એ રીતે જે રીતે પ્રેમ, સમર્પણ અને ભક્તિવશ મીરા કૃષ્ણમય થઈ ગઈ હતી. ધર્મયુદ્ધના મેદાનમાં ગાંડીવ તો અર્જુને સંભાળ્યું હતું, કૃષ્ણએ ક્યાં શસ્ત્રને હાથ લગાડ્યો હતો? રાજકીય અખાડામાં પણ સારથીની વિશેષ ભૂમિકાને પારખી ગયેલા અહેમદ પટેલની કેન્દ્રીય તખ્તા પર પોલિટિકલ એડવાઇઝર તરીકેની ભૂમિકા ખરેખર તો કૃષ્ણનું જ અનુસરણ છે. હોદ્દો કે પદ વિના કોંગ્રેસનો રથ હંકારીને ટોચના રાજકારણમાં કોંગ્રેસમાં નંબર 2નું પદ શોભાવવા જે ત્યાગ, બલિદાન અને સમયનો ભોગ આપી વિરાટ વ્યક્તિત્વ વિકસાવ્યું, એ રાતોરાત તો નહીં થયું હોય ને. આપણા બાબુભાઈમાંથી દિલ્હીમાં પટેલ સાહેબ બનેલા અહેમદભાઈએ એ સફર દરમિયાન સહન કરેલા આકરા તાપનો આપણને અંદાજ પણ ક્યાંથી હોય? છાના ખૂણે અનેક પ્રસંગે આંખો પણ ભીની થઈ હશે. આપણાને ક્યાં બતાવી છે? નિર્ણય હોય કે મદદ, બધું ચૂપચાપ, સંસ્કારોની મર્યાદાને આધીન. શું આ સાધુવાદ નથી? 17 રાજ્યોના મુખ્યમંત્રીઓ જેમને મળવા તત્પર રહેતા હતા, છતાં તેમણે આપણા જેવા સુદામાઓને હેતથી ગળે લગાડ્યા છે. નાના માણસને નામથી ઓળખતા બાબુભાઈને શું આપણે ઓળખી શક્યા છીએ? ઉદ્યોગો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સરદાર સરોવર પ્રોજેક્ટ, નર્મદા નદી પરના પુલો, કે પછી 30 વર્ષ પહેલા 1988માં દિલ્હીમાં જવાહર ભવન નિર્માણમાં તેમણે બતાવેલી નિપુણતા, આજે પણ જોવી હોય તો દત્તક લીધેલા વાંદરી ગામે જવું પડે. એ જ દિલચસ્પી, એ જ લાગણી. પથ્થર સમજીને હીરાનો ત્યાગ કરવો, એ નાદાનિયત ક્યાં સુધી? હેપી બર્થડે ટુ યુ અહેમદભાઈના બર્થડે. જીવનનું સમર્પણ અને સર્વસ્વનો ત્યાગ કરનાર ક્યાં કશું માંગે છે? આપણે જ નગુણા કહેવાય. આજનો આ રૂડો અવસર પણ ગુમાવીએ તો વસવસો કોને થશે? અહેમદભાઈને? જી ના, એમણે હરખ શોકને તો ક્યારના પાછળ મૂકી દીધા છે. આવા મુઠ્ઠી ઉછેરા માનવીઓ પ્રસિદ્ધિ અને મોહથી પર હોય છે. કર્મને જ તેમણે તો સંતોષ અને તૃપ્તિની પરિભાષા બનાવી લીધી હોય છે. સ્વાર્થ શહેરોમાં છવાયો હોય તો ભલે, પરંતુ ગામડું કેમ વિસરે? અહેમદભાઈ પટેલ સાહેબના ભગવાનનું નામ લાંબાયુષ્ય આપે અને સેવાળાના માનવી હજુ પણ વધારે. અહેમદભાઈ પટેલ સાહેબ સેવાળાના માનવીનો વધારે વધારે સેવા આપે એવું. શ્રી અહેમદભાઈ પટેલને આજના જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છા.